ગુડ મોર્નિંગ. પ્રભુએ આપણને નવો દિવસ દેખાડ્યો છે અને માટે પ્રભુની સ્તુતિ હો. પ્રભુનું વચન કહે છે કે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેની દયા અખૂટ છે, તે દર સવારે નવી થાય છે. તારું વિશ્વાસ પણ મહાન છે. આ દિવસોમાં આપણ બધાની સાથે પ્રભુ અજાયબ રીતે વ્યવહાર કરી રહ્યા છે. ગઈકાલની સાંજની સભામાં દાઉદના પાત્ર દ્વારા તેણે આપણી સાથે વ્યવહાર કર્યો. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ગઈકાલે સવારે આપણે ઈશ્વરના પ્રેમ વિશે બાઇબલ અભ્યાસ દરમિયાન જોયું હતું. ઈશ્વરનો પ્રેમ એ મહાન પ્રેમ છે. ઈશ્વરનો પ્રેમ એ અગાધ છે અને આપણે કોણ છીએ એના પર આધાર રાખતો નથી. બાઇબલ અભ્યાસના બીજા દિવસે આપણે ઈશ્વરની પવિત્રતા વિશે મનન કરવા માંગીએ છીએ અને આ માટે મેં રેવરન વિનફ્રેડ સાહેબને વિનંતી કરી અને તેમણે આ વિનંતી સ્વીકારી છે અને માટે વિનફ્રેડ સાહેબનો આભાર માનું છું. તેઓ મનન કરાવે તે પહેલાં આવો આપણે પ્રાર્થનામાં નમીએ. પ્રાર્થના કરીએ. અમારા જીવતાને પ્રેમાળ પ્રભુ, નવા દિવસની ભેટને માટે તમારો આભાર માનતા આ અમારી બાઇબલ અભ્યાસની સંગતને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. તમારી પવિત્રતા વિશે વિચાર કરીએ. તમારી પવિત્રતાની ના પ્રકાશમાં પ્રભુ અમારા જીવનોને તપાસી શકીએ એ માટે તમે અમને સહાય કરો. તમારા સેવકનું મુખ તમે બનો. ઈશ્વરનું તમારું સાંભળો. આમેન. આ સમય હું વિનફ્રેડ સાહેબને આપું છું. તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આ રીતે તમારી સાથે ઈશ્વરના વચનો સંબંધી શિક્ષણ આપવાની તકને માટે હું ઈશ્વરનો આભાર માનું છું. CNI ગુજરાત ડાયોસિસનો આભાર માનું છું કે જેની વ્યવસ્થામાં સંજની ભક્તિસભા માન્ય બિશપ સાહેબ દ્વારા ચલાવવામાં આવે છે અને સવારે અલગ અલગ પાળક સાહેબો દ્વારા સવારની બાઇબલ સ્ટડી ચલાવવામાં આવી રહી છે. ગઈકાલે રેવરન રોબિન્સન ક્રિશ્ચિયન સાહેબે ઈશ્વર પ્રેમ છે એ વિષય પર ખૂબ જ ઉત્તમ શિક્ષણ આપ્યું છે અને આજે આપણે ઈશ્વરના એવા જ એક બીજા ગુણ વિશે શીખવા માંગીએ છીએ. ઈશ્વરના ઘણા બધા ગુણો બાઇબલમાં દર્શાવવામાં આવ્યા છે. ઈશ્વર ઉત્પન્નકર્તા છે, ઈશ્વર પ્રેમાળ છે, ઈશ્વર સર્વશક્તિમાન છે, આપણા ઈશ્વર એ દયાળુ ઈશ્વર છે, માફી આપનાર ઈશ્વર છે, કૃપાળુ ઈશ્વર છે. પણ ઈશ્વર તેમના અમુક ગુણ માણસો સાથે વહેંચતા નથી. એનો અર્થ એ કે ઈશ્વર ઉત્પન્નકર્તા ઈશ્વર છે કે જેણે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા, પણ ઈશ્વરે પોતાનો એ ગુણ માણસોને આપ્યો નથી. એટલે માણસો સમુદ્ર કે બીજા ચંદ્ર કે તારાને બનાવી શકતા નથી. આપણા ઈશ્વર એ સર્વત્ર રહેનાર ઈશ્વર છે. એનો અર્થ કે એક જ સમયે તે દરેક જગ્યાએ હાજર રહી શકે છે, પણ ઈશ્વર માણસને પોતાના આ ગુણમાં સામેલ કરતા નથી. એટલે કે હું અને તમે એક જ સમયે દરેક જગ્યાએ હાજર રહી શકતા નથી. આપણા ઈશ્વર એ સર્વશક્તિમાન ઈશ્વર છે. પ્રભુનું વચન એવું કહે છે કે શું એવું કંઈ છે કે જે આપણા પ્રભુને અશક્ય હોય, પણ હું અને તમે સર્વ શક્તિમાન નથી. ઈશ્વર પોતાના અમુક ગુણ માણસો સાથે વહેંચે છે અને ઈશ્વર ઈચ્છા રાખે છે કે તેમના એ ગુણ માણસોમાં પણ હોય. દાખલા તરીકે આપણા ઈશ્વર એ પ્રેમાળ છે. ગઈકાલે આપણે શીખી ગયા કે ઈશ્વર એ પ્રેમ છે અને ઈશ્વર ઈચ્છે છે કે હું અને તમે પણ એકબીજા પર પ્રેમ રાખીએ, હું અને તમે પ્રેમાળ બનીએ. ઈશ્વર એ શાંતિના સરદાર છે
અને પ્રભુ ઈચ્છે છે કે મારામાં એ શાંતિ હોય. પ્રભુ કૃપાળુ છે અને ઈશ્વર ઈચ્છે છે કે મારામાં એ કૃપાનો સ્વભાવ હોય. પ્રભુએ જે પવિત્ર આત્માનું ફળ કે જેની વાત પ્રભુના વચનમાં ગલાતીઓના પત્રમાં લખવામાં આવી છે, અને આ પવિત્ર આત્માનું ફળ એમાં આ પ્રેમ, શાંતિ, આનંદ એ સમાયેલા છે. અને માટે ઈશ્વર અમુક ગુણો કે જે તેમનામાં છે એ મારા અને તમારામાં પણ હોય એવી આશા રાખે છે. આ તોફાની જગતમાં પ્રશ્નો, ચિંતાઓ, ભય, મરણ અને જે ઉથલ પાથલનો સમય છે, આ સમયમાં જો જગત અને તેના કોલાહોલ તરફ દ્રષ્ટિ કરીશું તો આપણે ગભરાઈ જઈશું, આપણામાં બીક અને ડર ઉત્પન્ન થશે. પણ આવા માહોલમાં આપણે આપણા મહાન ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ કે જે ઈશ્વર કદી બદલાતા નથી. હું એવું કહેવા માંગતો નથી કે હાલની પૃથ્વીની બદલાતી પરિસ્થિતિ તરફ આપણે આંખ આડા કાન કરીએ, પણ હું એ કહેવા માંગુ છું કે આપણે આપણા મહાન ઈશ્વરના અજાયબ જેવા ગુણ તરફ આપણી દ્રષ્ટિ કરીએ કે જેમાં મારા અને તમારા માટે જીવનનું સામર્થ્ય રહેલું છે. ઈશ્વર પોતાનો સ્વભાવ જે માણસ જાત સાથે વહેંચવા માંગે છે તેમાંનો એક જે સ્વભાવ છે તે એ છે કે ઈશ્વર પવિત્ર છે. જો હું તમને એમ કહું કે ઈશ્વર પવિત્ર છે અને બાઇબલમાં તમને એ પવિત્ર ઈશ્વરના ગુણ ક્યાં જોવા મળે છે તો બહુ સરળતાથી કદાચ યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 6 અધ્યાય અને 3 કલમ તમારી નજર સામે આવશે. યશાયા પ્રબોધકને જ્યારે દર્શન થયું ત્યારે યશાયા 6 અને 3માં બાઇબલ આ પ્રમાણે કહે છે કે તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા, આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. આપણો ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે. જો આપણે લેવીય તેનો 19મો અધ્યાય અને તેની 2 કલમ તરફ આપણી દ્રષ્ટિ કરીએ, લેવીય તેનો 19મો અધ્યાય અને તેની 2 કલમ, તો ત્યાં ઈશ્વરનું વચન આપણને આ પ્રમાણે કહે છે, અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોની આખી જમાતને વાત કરતા કહે કે તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા તમારો દેવ પવિત્ર છું. અને માટે બાઇબલ આપણને કહે છે કે આપણા ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે. આજે આપણે એ સમજવા માંગીએ છીએ કે ઈશ્વર પવિત્ર છે એનો અર્થ શું થાય. સૌથી પહેલી બાબત તો એ છે કે આપણા ઈશ્વર પવિત્ર છે એટલે કે આ આપણા ઈશ્વરનો એક સ્વભાવ છે. ઈશ્વર પોતે પવિત્ર છે. આ પવિત્રતાનો જે અર્થ થાય છે તે તો છે સેટ અપાર્ટ, એટલે કે અલગ કરાયેલ. મારા અને તમારા ઈશ્વર એ અલગ છે બીજા બધા કરતા, બીજી સર્વ બાબતો કરતા. બીજી એક બાબત અભ્યાસ કરતા જણાય છે કે ઈશ્વર પવિત્ર છે એનો અર્થ એ છે કે આપણા ઈશ્વર એ યુનિક છે, એકમાત્ર, એમના જેવા બીજા કોઈ નથી, અને મારા અને તમારા ઈશ્વર એ બહુ અલગ ઈશ્વર છે. જ્યારે આપણે આ પવિત્રતાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે પવિત્રતા એટલે કે શુદ્ધતા મારા અને તમારા ઈશ્વર એ પૂરા શુદ્ધ છે. જે કલમ આપણે
લેવીય 19:1 અને 2 એમાં વાંચી ગયા અને તેમાં જે વર્ણવવામાં આવ્યું છે કે તમે પવિત્ર થાઓ કેમ કે હું યહોવા તમારો દેવ પવિત્ર છું. પવિત્ર એટલે કે શુદ્ધતા. હબાકુકનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય અને તેની 12 અને 13 કલમ જો આપણે વાંચીએ, હબાકુક તેનો પહેલો અધ્યાય અને તેની 12 અને 13 કલમ, અને ત્યાં ઈશ્વરનું વચન આપણને આ પ્રમાણે કહે છે. આપણે ઈશ્વરના એક અજાયબ ગુણ વિશે પવિત્રતાની સમજણ આપતા આ પ્રમાણે કહે છે, હબાકુક 1:12-13. હે મારા દેવ યહોવા, મારા પવિત્ર દેવ, શું તું અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. હે યહોવા, તે શિક્ષાને સારું તેને નિર્માણ કર્યા છે, અને હે મારા ખડક, તે શિખામણને સારું તેને સ્થાપ્યા છે. તારી આંખો એવી પવિત્ર છે કે તું દુષ્ટતાને જોઈ શકતો નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતો નથી. તું એવો છતાં કપટીઓને કેમ દેખી ખમે છે? ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતા વધારે ને ઈશ્વરની પવિત્રતા એટલે પ્યોરિટી, શુદ્ધતા, એનો એક અર્થ એવો થાય છે કે અનમિક્સ્ડ. આપણા ઈશ્વર એ ભેળસેળિયા ઈશ્વર નથી, અને તેનામાં શુદ્ધતા સિવાય બીજું કશું નથી. ઈશ્વરની પવિત્રતાનો અર્થ થાય છે કે તેની પવિત્રતાનું જે માપદંડ છે, જે ધોરણ છે, તેને કોઈની સાથે સરખાવી શકાય તેમ નથી. જગતની શુદ્ધમાં શુદ્ધ અથવા શ્વેતમાં શ્વેત વસ્તુ એ ઈશ્વરની પવિત્રતાની આગળ ઝાંખી પડી જાય છે. ઈશ્વરની જે પવિત્રતા છે તે માણસો, દૂતો, કરુબો એ બધા કરતાં બહુ અલગ છે, બહુ ઊંચી છે. આપણા ઈશ્વરની પવિત્રતામાં કદી વધઘટ થતી નથી. ઈશ્વર પોતે જ પવિત્ર છે. આપણા ઈશ્વરની પવિત્રતાને દર્શાવવાને માટે બાઇબલમાં અમુક ઉદાહરણો આપવામાં આવ્યા છે. અમુક બનાવો દ્વારા ઈશ્વરની એ પવિત્રતાને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દાખલા તરીકે મૂસાને જ્યારે ઈશ્વરનું દર્શન થયું અને જ્યારે તેણે એ બળવું ઝાડતું જોયું, નિર્ગમન 3:1 કલમથી એમાં લખવામાં આવ્યું છે, અને જો આપણે 4 અને 5 કલમ વાંચીએ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો, ત્યારે જળવામાંથી દેવે તેને હાથ મારી ને કહ્યું કે મૂસા, મૂસા, અને તેણે કહ્યું કે હું આ રહ્યો. ત્યારે તેણે કહ્યું કે અહીં નજીક ના આવતો, તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, કેમ કે જે જગ્યાએ તો ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. પ્રભુની હાજરી એ સ્થળને પવિત્ર કરે છે, અને એ એવી જગ્યા કે જ્યાં મૂસા જઈ શકે નહીં, ચંપલ પહેરીને જઈ શકે નહીં. જૂના કરારમાં બીજું કાળ વૃત્તાંત તેનો 13 અધ્યાય, માફ કરજો, પહેલું કાળ વૃત્તાંત તેનો 13 અધ્યાય
અને 9 અને 10 કલમો કે જેમાં ઉજ્જા વિષયનો એક બનાવ વર્ણવવામાં આવ્યો છે અને ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે પહેલું કાળવૃત્તાંત 13મો અધ્યાય 9 અને 10 જ્યારે તેઓ કિદોનથી ખડી પાસે આવ્યા ત્યારે બળદોએ ઠોકર ખાધાથી ઉજ્જાએ કોષને પકડવા સારું પોતાનો હાથ લાંબો કર્યો તે પોતાનો હાથ લાંબો કરીને કોષને અડક્યો તેથી યહોવાના કોપ તેના પર સળગી ઉઠ્યો તેથી તેણે તેને શિક્ષા કરી ને ત્યાં ઈશ્વર આગળ તે મરણ પામ્યો કારણ કે તે ઈશ્વરનો પવિત્ર કરાર કોષ હતો કે જેને બીજા કોઈને અડકવાની મના હતી આપણો ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે જો આપણે જૂના કરારમાં નજર કરીએ તો મુલાકાત મંડપમાં અને ત્યારબાદ મંદિરની અંદર પ્રમુખ યાજક વર્ષમાં એક જ વાર પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકતો હતો અને તે પણ ભય અને કંપારી સાથે અને જો તેનામાં કોઈ પાપ હોય તો તે તત્કાળ ત્યાં મરણ પામે કારણ કે તે જીવતા ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરતો હતો અને માટે આપણો ઈશ્વર એ ખરેખર શુદ્ધ છે આપણો ઈશ્વર પવિત્ર છે આપણા ઈશ્વર પવિત્ર છે એટલે બીજા સર્વ કરતાં અલગ છે અને એનો અર્થ એ છે કે ઈશ્વરનો આપણા માટેનો પ્રેમ બહુ અલગ છે ઈશ્વરની આપણા માટેની કરુણા કૃપા એ બહુ અલગ છે ઈશ્વરની માફી એ બહુ અલગ છે એ બીજાઓની જેમ આપણી સાથે વર્તતા નથી અને એ ઈશ્વરની પવિત્રતા છે ઈશ્વરની પવિત્રતા એનો અર્થ એ થાય છે કે નૈતિક રીતે આપણો ઈશ્વર એ સંપૂર્ણ છે શુદ્ધ છે અને એ ઈશ્વરને હું અને તમે ભજીએ છીએ હવે જ્યારે ઈશ્વર આટલા પવિત્ર છે તો એ ઈશ્વર મારી અને તમારી પાસેથી જે માંગણી કરે છે એ પવિત્રતાની જ માંગણી કરે છે અને માટે નવા કરારના પહેલા પિત્તર અને તેના પહેલા અધ્યાયના 15 અને 16 વચનોમાં ઈશ્વરની મારી અને તમારી પાસે જે માંગણી છે તે બરાબર આ જ છે પહેલું પિત્તર તેનો પહેલો અધ્યાય તેની 15 અને 16 કલમ અને તેણે પણ જેણે તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ ઈશ્વરની મારી અને તમારી પાસે જે માંગણી છે તે તો એ છે કે જેમ હું પવિત્ર છું તેમ તમે પણ પવિત્ર થાઓ જૂના કરારમાં જો નિર્ગમન તેનો 30મો અધ્યાય અને 22થી 30 કલમો આપણે વાંચીએ તો ત્યાં ઈશ્વરે જે માર્ગદર્શન આપ્યું હતું તે કંઈક આ પ્રકારનું હતું નિર્ગમન તેનો 30મો અધ્યાય અને 22મી કલમથી વળી યહોવાએ મૂસાને કહ્યું કે તું તારી પાસે સુગંધીઓ પણ લે એટલે 500 શેકેલ ચોખ્ખો બોળ ને તેનો અડધો ભાગ એટલે 250 શેકેલ સુગંધી તજ ને 250 શેકેલ સુગંધી બરુ ને 500 શેકેલ દાલચીની એ પ્રમાણે તું પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે લે વળી તું એક હિન જૈત ફળનું તેલ લે અને તું તેને પવિત્ર અભિષેકનું તેલ
સુગંધી બનાવનારના હુન્નર મુજબ મિશ્રિત કરેલી સુગંધી બનાવ તે અભિષેકનું પવિત્ર તેલ થાય અને તેથી તું મુલાકાત મંડપને તથા સાક્ષકોષને તથા તેના સઘળા પાત્રો સુદ્ધા મેજને તથા તેના સઘળા પાત્રો સુદ્ધા દીપ વૃક્ષને તથા ધૂપ વેદીને તથા તેના સઘળા પાત્રો સુદ્ધા યજ્ઞવેદીને તથા હોજને તથા તેના તળિયાને અભિષેક કર અને તું તેઓને પવિત્ર કર કે તેઓ પરમ પવિત્ર થાય તેઓને જે કંઈ અડકે તે પણ પવિત્ર થશે. હવે જૂના કરારના સમયમાં પ્રભુ પોતાની સેવાને માટે ઉપયોગમાં લેવામાં આવતા એ પાત્રોને પવિત્ર કરવાનું કહે છે, એટલે કે અલગ કરવાનું કહે છે. એ મેજ હોય કે હોજ હોય કે પછી હોજનું તળિયું હોય કે પછી દીપ વૃક્ષ હોય. જો ઈશ્વર પોતાની સેવામાં વપરાતા આવા સાધનોને અલગ કરવાનું કહે છે કે જે પછી બીજા કશામાં વપરાઈ શકે નહીં, તો અલાવો મારા અને તમારા જીવનો એ પ્રભુ સિવાય જગતની બીજી બાબતોમાં અશુદ્ધતામાં વપરાય એ કઈ રીતે ચાલી શકે. અને માટે પ્રભુ મારી અને તમારી પાસે પવિત્રતાની માંગણી કરે છે. આપણા જીવનો કેટલી બધી વખતે જગતમાં ખૂપી ગયેલા હોય છે, જગતની મલિનતામાં, અશુદ્ધતામાં આપણા કેટલા બધા વિચારો, આપણી કેટલી બધી કલ્પનાઓ, આપણી કેટલી બધી પસંદગીઓ, આપણા નિર્ણયો એ ઈશ્વરને નથી ગમતા હોતા, અશુદ્ધ હોય છે. પ્રભુ કહે છે કે તમે તેમાંથી બહાર આવો. જો વસ્તુઓને પ્રભુ શુદ્ધ જોવા માંગે છે, તો મારા જીવનને, વિચારોને, સ્વભાવને, ઈચ્છાઓને, મારી શક્તિઓને, મારા નાણાંને પ્રભુ પોતાના માટે જ વપરાતા હોય એ કેટલું વિશેષ ઈચ્છે છે એ આપણે સમજીએ, એ બહુ જરૂરનું છે. એક છેલ્લી બાબત કહીને હું તમારી આગળ બંધ કરવા માંગુ છું. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 57મો અધ્યાય અને તેની 15મી કલમ, અને ત્યાં ઈશ્વર ફરીને એકવાર પોતાની પવિત્રતાની ઓળખ આપે છે અને સાથે માણસ જાતની, મારી અને તમારી પણ ઓળખ આપે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 57મો અધ્યાય અને 15મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે, હું ઉચ્ચ સ્થાને તથા પવિત્ર સ્થાને રહું છું, વળી જે અંતઃકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું. હવે પ્રભુ કહે છે કે હું પવિત્ર છું, પણ જો કોઈ પોતાના જીવન વિશે વિચાર કરે અને પશ્ચાતાપ કરે, નમ્ર થાય, તો પ્રભુનું વચન કહે છે કે મને અને તમને માફ કરીને મારી અને તમારી સાથે વસનાર આ પ્રભુ છે. અને માટે ભલો આપણે આપણા જીવન વિશે વિચાર કરીએ, અને જો આપણા જીવનમાં એવી કોઈ બાબત છે કે જેમાં ભેળસેળપણું માલુમ પડે છે, કે જેમાં શુદ્ધતા નથી, જેમાં ઈશ્વર જેવા પવિત્ર છે બરાબર એવી પવિત્રતાય નથી, તો આપણે એની માફી માંગીએ. અને ત્યારબાદ પ્રભુનું વચન એવું કહે છે કે તેથી તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રોના આત્માને તથા પશ્ચાતાપ કરનારાઓના હૃદયને ઉત્તેજિત કરું. ઈશ્વર નમ્ર અને પશ્ચાતાપ વ્યક્તિને ઉત્તેજન આપનાર ઈશ્વર છે. એનો મતલબ કે એ મને શાબાશી આપનાર ઈશ્વર છે. એ મને એવું કહેશે કે હા, આ માર્ગ બરાબર છે, તું યોગ્ય દિશામાં જઈ રહ્યો છે, તું બરાબર કરી રહ્યો છે, અને આ પ્રભુનું અજાયબ જેવું ઉત્તેજન છે. અને માટે આજે સવારે મારી એ પ્રાર્થના છે કે આપણે આપણા જીવનોમાં આ
ત્રણ બાબતો તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. સૌથી પહેલી બાબત તો એ છે કે મારા અને તમારા ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે. આપણે ઈશ્વરની પવિત્રતા એને જાણીએ. નંબર બે કે મારામાં એવું કંઈક છે, નાનું સરખું પાપ, કોઈક અશુદ્ધતા, એવી કોઈ બાબત, એવા વિચાર, એવો સ્વભાવ કે જે ઈશ્વરની પવિત્રતાથી ઉતરતું છે. કારણ કે પ્રભુ કહે છે જેમ હું પવિત્ર છું તેમ તમે પવિત્ર થાઓ. તો આપણે એને શોધીએ, માફી માંગીએ, પસ્તાવો કરીએ. અને છેલ્લી બાબત કે આપણે જ્યારે પસ્તાવો કરીએ છીએ ત્યારે ઈશ્વર મારી અને તમારી સાથે રહે છે અને મને ને તમને ઉત્તેજન આપે છે. આપણા પવિત્ર ઈશ્વર તેની પવિત્રતા એને આપણે જાણીએ અને હું અને તમે તેના માટે પવિત્ર બનીએ. ઈશ્વર આપણને પુષ્કળ સહાય અને સામર્થ્ય આપો. આમેન.